ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં એટલે કે આગળના અંગ્રેજીના પીરિયડમાં આપણે ધોરણ 5 માં લિટલ સ્ટેપ્સ 1 2 3 ભણતા હતા, બરાબર? ત્યાં આપણે રાઇમિંગ વર્ડ ચાલેમાં રિફર કરીને રાઇમિંગ વર્ડ છે જે શું રાઇમિંગ વર્ડની વાત કરીએ તો રાઇમિંગ વર્ડ એટલે સરખા પ્રાસ વાળા શબ્દો કે અથવા તો સરખા ઉચ્ચારણ વાળા શબ્દો. આવું આપણે કંઈક ભણ્યું છે અને બહુ ઈઝી હતું કે બેટ નું કેટ What is it?
વોટ ઇઝ હી આખાનું ગુજરાતી શું થયું તે શું છે હવે જો ખાસ એક્ઝામ્પલ આપણે જોઈએ એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ બરોબર ઉદાહરણ એક જોઈએ ઉદાહરણમાં બોક્સમાં મેં તમને વીટી લખીને આપ્યું છે હવે આની જગ્યા પર એક વીટીનું ચિત્ર મૂકવામાં આવશે બરોબર અને એક વસ્તુ ખાસ યાદ રાખો કે તમારા પાઠ્યપુસ્તક અથવા સામાં તમને ત્યાં તમને અહીંયા કૌંસ આપવામાં આવેલા છે વીટી છે તો એ બીજો સ્પેલિંગ અને વીટી એટલે કે રીંગ તો એક રીંગનો સ્પેલિંગ આપવામાં આવશે પણ જ્યારે એક્ઝામમાં પૂછાશે ત્યારે કૌંસ આપે એવું ફરજિયાત નથી અને મોટા ભાગે કૌંસ આપવામાં આવતા નથી એટલે માટે અહીંયા આવતા બધા સ્પેલિંગ આપણે પાકા કરવાના રહેશે અને યાદ રાખવાના રહેશે જો વીટી વીટીને અંગ્રેજીમાં કહેવાય આર આઈ એન જી રીંગ હવે જો સ્ટાર્ટિંગમાં તમને લખી દીધું કે આર્ટિકલ આર્ટિકલ ત્રણ હોય કેટલા હોય ત્રણ ત્રણ આર્ટિકલ ત્રણ આર્ટિકલમાં એ એન અને ધ કયો કયો આવે એ એન અને તમને અગાઉ પણ યાદ હશે કે એ ક્યારે વપરાય એન ક્યારે વપરાય ધ હું આજે શીખીશ કે ધ ક્યારે વપરાય તો એની વાત કરીએ તો અંગ્રેજીમાં સ્વર અને વ્યંજન તમને કીધું હતું કે એ ઈ આઈ ઓ અને યુ આ પાંચ હોય તો એને શું કહેવાય સ્વર અને સ્વર આગળ હંમેશા એન વાપરવામાં આવે છે સ્વર આગળ હંમેશા શું વાપરવામાં આવે છે એન વાપરવામાં આવે છે અને વ્યંજન આગળ હંમેશા એ વાપરવામાં આવે છે હવે જુઓ ધ્વનિ વાત કરીએ It is no
ઇટ શું થશે આઈ ટી પોસ્ટોફી એસ ઇટ સમજાઈ ગયું આ ઇટ ઇઝ નોટ ફ્રુટફુલ યાદ રાખવું ઇટ અને તમે આમાં જવાબ આ રીતે પણ લખી શકો છો અને બધામાં જવાબ આ રીતે લખવાનો આવશે ઇટ્સ અ રિંગ ઇટ્સ અ રિંગ તો વોટ ઇઝ ઇટ નો આપણે જવાબ શું આપ્યો ઇટ ઇઝ અ રિંગ કારણ કે અહીંયા શું આપણે ચિત્રમાં છે બીટી એટલે આપણે બીટી નો સ્પેલિંગ લખેલો છે પણ ટૂંકમાં આપણે લખીએ કઈ રીતે લખી શકીએ ઇટ અ રિંગ તે રિંગ છે સવાલ આપણને એવું પૂછાશે કે તે શું છે જવાબ આપણે શું આપ્યો તે આપણને ઊંટનું ચિત્ર આપવામાં આવેલું છે તેથી આપણે શું લખશું કેમલ સી એ
camel. Pura came a job of it. It's a camel. It's a camel. Say, what is it? Prashna should be so. What is it? They should say it is a camel. They would say. ચલો હવે જો છ પ્રશ્નોના જવાબ આપણે જોઈ લીધા હતા. હવે અહીંયા સાતમો પ્રશ્ન આપેલો છે. સિંહ, અહીંયા આપણે શું આપ્યું છે? ચિત્ર સિંહ. અને પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ઇટ. તો આપણે ખબર છે કે સિંહ ને અંગ્રેજીમાં શું કહેવાય? લાયન કહેવાય. સિંહ એટલે લાયન અને વાઘ એટલે ટાઈગર. સિંહની આપણે સિંહની સ્પેલિંગ જોઈએ તો અ લાયન. લાયન એટલે શું થશે? સિંહ. ટૂંકમાં આપણે સ્પેલિંગ શું લખો? લાયન. અને પૂર્ણ વાક્યમાં જવાબ લખીએ તો ઇટ્સ અ લાયન. તે સિંહ છે. ત્યાર પછી જુઓ આઠમો પ્રશ્ન. તો આઠમા પ્રશ્નમાં આપણને ચિત્ર મોર આપેલું છે. કયું ચિત્ર આપેલું છે? મોરનું. તો મોરના ચિત્રની વાત કરીએ તો મોરને અંગ્રેજીમાં પીકોક કહેવાય. તમે બધાએ મોર જોયો છે. મોરને અંગ્રેજીમાં શું કહેવાય? પીકોક. પીકો, PECOCK. વોટ ઇઝ ઇટ? કે શું છે? તો કે તે મોર છે. મોર. અને હવે આપણે પૂર્ણ વાક્યમાં ઇટ્સ અ પીકોક. તે મોર છે. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. તો નવમા પ્રશ્નમાં કબૂતર આપેલું છે. આ સ્પેલિંગ થોડો અઘરો છે, બરોબર? એટલે આ સ્પેલિંગ ખાસ યાદ રાખવાનું છે. કબૂતર ને પીઝન કહેવાય. શું કહેવાય? પીઝન. અ પીઝન. PEIGON. કબૂતર નો સ્પેલિંગ જોઈએ તો PIGEON. પીઝન. શું કહેવાય? પીઝન. PIGON. હજુ પૂર્ણ વાક્યમાં જવાબ લખે ઇટ્સ અ પીઝન. તે કબૂતર છે. ઇટ્સ અ પીઝન. હવે ત્યાર પછી નીચે જોઈએ આપણે લાસ્ટ સ્પેલિંગ છે કેરી. અત્યારે કેરીની સીઝન ચાલે છે. કેરીને અંગ્રેજીમાં શું કહેવાય? તો તમને સરળતાથી ખબર છે. કેરી એટલે શું થાય? મેંગો. તો મેંગો નો સ્પેલિંગ લખો MANGO. મેંગો. મેંગો એટલે કે. પૂર્ણ વાક્યમાં જવાબ લખીએ તો ઇટ્સ અ મેંગો. તે કેરી છે. વોટ ઇઝ ઇટ? પ્રશ્ન શું પૂછે છે? તે શું છે? આપણે જવાબ શું આપો? ઇટ્સ અ મેંગો. તે કેરી છે. અહીં જો અહીં બધા એટલે બધા આપણે વ્યંજન વાળા વાક્યો છે ને બધાની આગળ આપણે શું એ લાગે છે સ્પેલિંગ, બરોબર? આપણે સ્વર વાળું હજી એક પણ વાક્ય આવ્યું નથી અને નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું સ્વર વાળું વાક્ય. જો હવે અહીંયા મેં એક હોમવર્ક આપેલું છે તમને નાનકડું. વોટ ઇઝ ઇટ ના પ્રશ્નોના જવાબ એક વાર લખી વાંચવા. મેં તમને આજે આખો એટલે આખો વોટ ઇઝ ઇટ વાળો ટોપિક સમજાવ્યો, બરોબર? એમાં અહીંયા 10 સુધીના મેં પ્રશ્નો લખાવેલા છે. કેટલા સુધીના? 10 સુધીના. વ્યવસ્થિત રીતે આપણે પ્રશ્નો જવાબ અને મેં પેલા બોક્સ દોરીને જે નામ લખેલા છે ને એ તમારે નામ જ લખવાના છે. કોઈ પણ જાતના ચિત્રો આપણે દોરવાના નથી, બરોબર? જેવી રીતે મેં લખેલું છે એવું તમારે વ્યવસ્થિત લખી અને સ્પેલિંગ પાકા કરી અને લખવાનું છે સારા અક્ષરે, બરોબર? સમજ પડી ગઈ હોમવર્કમાં?